विद्यार्थी मित्रों नमस्कार। हमे आपणे आजे आ वीडियोमां प्रकरण एक संख्या पद्धतिमां स्वाध्याय 1.6 विषे जोईशुं। बराबर, हवे स्वाध्याय 1.6 मां आपणे किंमतो शोधवानी छे, बराबर, अने सादरूप आपवानुं छे। बराबर, तो आपेल संख्यानी किंमतो अने सादरूप शोधवा माटे आपणे केटलाक नियमो जोवा पड़शे। बराबर, तो कोई पण धन वास्तविक संख्याओ माटे घातांकना नियमो अहींया जोईए आपणे। तो आ रीते आपी छे तमने के पहेलो नियम ए नी एम घात गुणिया ए नी एन घात, बराबर, ए नी एम वत्ता एन घात थाय। आधार सरखा होय, बराबर, आने शुं कहेवाय, आ रीते आप्युं होय तो आने कहेवाय आधार, बराबर, आने कहेवाय घातांक। शुं कहेवाय? घातांक कहेवाय। बराबर, तो ए नी एन घात, बराबर, એટલે કે આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો થાય, એટલે કે એની એમ વત્તા એન થાય। બરાબર, એ જ રીતે બીજા નંબરમાં એની એમ ઘાત અપોન એની એન ઘાત, બરાબર, એની એમ ઘાત અપોન એની એન ઘાત, આધાર સરખા હોય ભાગાકારમાં તો અહીં ઘાતોની બાદબાકી થશે, એટલે કે એની એમ માઇનસ n થશે। બરાબર, હવે m એ n કરતા મોટી હોય તો આપણે આ રીતે લખી શકીએ e ની m માઇનસ n। બરાબર, હવે નીચે બીજા નંબરમાં m ઘાત એ n કરતા નાની છે, e ની m ઘાત / e ની n ઘાત, બરાબર, તો 1 / n માઇનસ m લખી શકાય, e ની n માઇનસ m। m એ n કરતા કેવી છે? નાની છે। m એ n કરતા નાની છે તો e 1 / e n માઇનસ m થાય। બરાબર, એ જ રીતે આગળ ત્રીજા નંબરમાં કે e ની m ઘાત / e ની n ઘાત બરાબર 1, તો m બરાબર n ઘાત, ભાગાકારમાં ઘાત સરખી હોય, બરાબર, આધાર સરખા હોય અને ઘાત સરખી હોય તો એના બરાબર આપણે શું લખી શકીએ? 1। બરાબર, એના પછી ત્રીજા નંબરમાં કે અહીં એની એમ ઘાત કૌંસ બાર એની ઘાત છે, બરાબર, એની એમ ઘાતની ઘાત છે તો અહીં ઘાતનો ગુણાકાર થાય, બરાબર, એની એમ ઘાતની ઘાત તો એની એમ એન ઘાત થાય, એટલે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય। બરાબર, એના પછી ચોથા નંબરમાં એ બી કૌંસ બાર એમ ઘાત છે, બરાબર, એ ગુણ્યા બી કૌંસ બાર એમ ઘાત, તો આને આ રીતે પણ લખી શકાય, એની એમ ઘાત ગુણ્યા બી ની એમ ઘાત। બરાબર, એ જ રીતે ભાગાકારમાં આ રીતે એ / બી કૌંસ બાર એમ ઘાત આપેલી છે, એ / બી કૌંસ બાર એમ ઘાત આપેલી છે, તો એને આપણે આ રીતે લખી શકીએ, એની એમ ઘાત / બી ની એમ ઘાત લખી શકાય। બરાબર, એના પછી છઠ્ઠા નંબરમાં કે કોઈ પણ સંખ્યાને જીરો ઘાત આપી હોય, એટલે કે એ ની જીરો ઘાત, તો એના બરાબર આપણે 1 લખીશું। શું લખીશું? 1 લખીશું। બરાબર, એ જ રીતે સાતમા નંબરમાં એ ની માઇનસ એન ઘાત, એટલે કે કોઈ પણ સંખ્યાની ઋણ ઘાત આપેલી હોય તો એને આપણે આ રીતે લખી શકાય, 1 / એ ની એન ઘાત, બરાબર, એ ની માઇનસ એન ઘાત બરાબર 1 / એની એન ઘાત। બરાબર, એના પછી આઠમા નંબરમાં તો એનું એન મૂળ આપ્યું છે, બરાબર, તો એને આપણે ઘાતમાં ફેરવીએ તો એની 1 / એન ઘાત થાય, બરાબર, એની 1 / એન ઘાત, ધારો કે આ રીતે આપ્યું છે વર્ગમૂળમાં 2, તો એનું શું થાય? 2 ની 1/2 ઘાત લખી શકાય, આ રીતે આપ્યું છે। બરાબર, ઘનમૂળ આપ્યું છે તો 2 ની 1/3 ઘાત લખી શકાય। બરાબર, એ જ રીતે અહીં આગળ કે આ રીતે આપ્યું છે e ની m / n ઘાત, બરાબર, તો એને આપણે એ રીતે લખી શકે e નું n મૂળ એનું કૌંસ બાર m ઘાત લખી શકાય, અથવા e ની m / n ઘાત બરાબર આપણે e ની m ઘાતનું n મૂળ કરી શકીએ। બરાબર, તો મિત્રો આ બધા જ જે નિયમો છે એ નિયમોનો ઉપયોગ કરીને આપણે આ બધા દાખલા ગણવાના છે। બરાબર, તો આપણે ગણીએ।
तो मित्रों पहलो दाखलो अहीं आई बराबर 64 ने 1/2 बराबर। अब मित्रों 64 कोनो वर्ग थाय, तो 64 ए 8 नो वर्ग छे बराबर, तो 8 नो वर्ग लखी सकाय आपणे बराबर। अहीं 1/2 थाय बराबर। હવે ઘાતની ઘાત સાથે આપણે ગુણાકાર શીખ્યા આ રીતે એની m ઘાત અને એની n ઘાત હોય તો આપણે આ રીતે લખતા બરાબર, એની mn ઘાત। તો અહીંયા શું થશે 8 ની 2 × 1/2 થાય બરાબર, 2 2 કેન્સલ થઈ જાય એટલે 8 ની 1 ઘાત વધે બરાબર। અહીં જવાબ આવશે 8 બરાબર, 64 ની 1/2 64 કોનો વર્ગ છે 8 નો વર્ગ છે બરાબર, એની 1/2 એમની એમ। હવે ઘાતની ઘાત સાથેનો ગુણાકાર થાય એટલે કે 2 × 1/2 2 2 કેન્સલ થઈ જાય એટલે 8 ની 1 ઘાત વધે બરાબર, એટલે કે આપણે 8 લખી શકીએ બરાબર। હવે મિત્રો બીજા નંબરનો દાખલો 32 ની 1/5 32 ને 1/5 બરાબર। મિત્રો 32 ને 1/5 આપી છે, પહેલાનો સૌપ્રથમ 32 બરાબર શું લખી શકીએ આપણે, 32 બરાબર શું લખી શકીએ, 32 બરાબર આપણે આ રીતે લખી શકીએ 2 2 4 2 8 2 16 2 32 બરાબર, 2 2 4 2 8 2 16 2 32 બરાબર, 32 ના અવયવ આવા પડે તો એને આપણે આ રીતે લખી શકીએ 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત લખી શકીએ। તો 32 બરાબર આપણે 2 ની 5 ઘાત લખીએ બરાબર, અને એની 1/5 એમની એમ બરાબર। આપણે આગળના દાખલામાં શીખી ગયા એ રીતે ઘાતની ઘાત સાથેનો ગુણાકાર થાય બરાબર, એટલે કે 5 × 1/5 થશે બરાબર, 2 ની 5 × 1/5 5 5 કેન્સલ કરો તો અહીં જવાબ મળે આપણને 2 બરાબર। એના પછી ત્રીજા નંબરનો દાખલો, તો અહીં ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે, 125 ને 1/3 છે, તો અહીં 125 ને 1/3 બરાબર। હવે 125 ના અવયવ આપણે કઈ રીતે લખી શકીએ, તો 5 × 5 × 5 બરાબર, 125 ના અવયવ કેટલા પડે, 5 × 5 × 5 એટલે 5 × 5 = 25 25 × 125 થાય બરાબર, એટલે કે 5 ની 3 ઘાત થાય બરાબર। તો 125 ની જગ્યાએ આપણે 5 ની 3 ઘાત લખીશું, 5 ની 3 ઘાત અને 1/3 એમ ના એમ બરાબર। 125 ની જગ્યાએ આપણે 5 ની 3 ઘાત લખી અને 1/3 એમની એમ મૂકી બરાબર। હવે ઘાતની ઘાત સાથેનો ગુણાકાર થાય બરાબર, એટલે કે 3 × 1/3 થાય બરાબર। હવે 3 3 કેન્સલ કરો બરાબર, તો 5 ની 1 ઘાત થાય બરાબર, એટલે કે એનો જવાબ શું આવે, 5 મળે બરાબર। તો આ રીતે આપણે આ કિંમતો મેળવી શકીએ બરાબર। તો હવે મિત્રો બીજો દાખલો, કિંમત શોધો, અહીં પહેલું છે 9 ની 3/2 બરાબર। તો હવે અહીં 9 એ કોનો વર્ગ છે, 3 નો વર્ગ છે બરાબર, 9 એ 3 નો વર્ગ છે એટલે આપણે 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખીએ અને એની 3/2 એમની એમ બરાબર। હવે અહીં ઘાતની ઘાત સાથેનો ગુણાકાર થશે એટલે કે 3 ની 2 × 3/2 બરાબર। હવે 2 કેન્સલ થઈ જાય બરાબર, એટલે 3 ની 3 ઘાત થાય બરાબર આ રીતે। તો અહીં 3 ની 3 ઘાત એટલે કે 3 × 3 × 3 તો 3 × 9 9 × 27 થાય, તો અહીં જવાબ મળે 27। તો હવે આગળ બીજો દાખલો જોઈએ આપણે, તો અહીં 32 ની 2/5 છે બરાબર, બીજો દાખલો 32 ની 2/5 આપી છે બરાબર। હવે મિત્રો આગળના દાખલામાં આપણે જોઈ ગયા 32 બરાબર આપણે શું લખતા હતા, તો
32 बराबर 2 ની 5 ઘાત લખતા હતા આપણે બરાબર 2 ની 5 ઘાત એમના એમ હવે ઘાત ની ઘાત સાથે નો ગુણાકાર થાય તો અહીં લખીશું 2 ની 5 ગુણ્યા 2 ભાગ્યા 5 બરાબર હવે અહીં 5 5 કેન્સલ થઈ જાય એટલે અહીં વધે 2 ની 2 ઘાત તેના બરાબર આપણે શું લખીએ 2 નો વર્ગ એટલે કે 4 લખાય બરાબર તો આ રીતે આ દાખલો ગણી શકાય એના પછી ત્રીજા નંબરમાં 16 ની 3/4 ઘાત 16 ની 3/4 ઘાત બરાબર હવે 16 ની 3/4 ઘાત તો 16 એ 2 ની 4 ઘાત થાય 16 બરાબર શું લખી શકાય 2 ની 4 ઘાત બરાબર આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 16 નો અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 બરાબર 2 ની 4 ઘાત થાય તો અહીં 16 બરાબર આપણે લખીશું 2 ની 4 ઘાત 3/4 ઘાત બરાબર તો અહીં બરાબર ઘાત ની ઘાત સાથે નો ગુણાકાર થાય એટલે 4 ગુણ્યા 3/4 થશે બરાબર 4 4 કેન્સલ અહીં છેદમાં 4 છે અહીં 4 ગુણાકારમાં એટલે 4 4 કેન્સલ થઈ જાય તો અહીં વધે 2 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 2 8 જવાબ આવે અહીં 8 બરાબર તો આ રીતે મિત્રો આપણે કિંમત મેળવી શકીએ બરાબર આમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ એ ની એમ ઘાત એ ની એન ઘાત તો એ ની એમ એન ઘાત થાય બરાબર એની મદદથી આ ત્રણે દાખલા આપણે ગણ્યા છે બરાબર તો આ રીતે ગણી શકાય બરાબર હવે મિત્રો ત્રીજા નંબરનો દાખલો કે અહીં સાદુરૂપ આપો આપેલ સંખ્યાઓનો આપણે સાદુરૂપ આપવાનું છે બરાબર અહીં પહેલો દાખલો છે 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત બરાબર હવે મિત્રો અહીં આધાર સરખા છે અહીં શું છે આધાર સરખા છે બરાબર આપણે ભણી ગયા આગળ કે આધાર સરખા હોય તો મિત્રો આગળ ભણી ગયા એ પ્રમાણે આધાર સરખા છે તો આપણે શું કરતા હતા ગુણાકારમાં સરવાળો કરતા ઘાતોનો શું થાય સરવાળો બરાબર તો એ જ વસ્તુને આપણે ધ્યાનમાં લઈ અહીંયા આ દાખલો ગણી બરાબર હવે અહીં આધાર સરખા છે તો 2 ની બરાબર 2 લખીએ આપણે અને એની ઘાતોનો આપણે શું કરવાનો સરવાળો એટલે કે 2 ની 2/3 વત્તા 1/5 બરાબર હવે મિત્રો 2 ની અહીં લસા લઈ લો બરાબર એટલે કે આર લસા લઈ લઈએ તો અહીં 5 2 10 3 1 3 અને નીચેના બંને પદોનો ગુણાકાર કરો 3 5 15 બરાબર એટલે કે 10 વત્તા 3 13 થશે 2 ની 13/15 ઘાત થાય બરાબર તો આ રીતે મિત્રો આપણે સાદુરૂપ આપી શકીએ બીજા નંબરનો દાખલો આપણે અહીં 1/3 ની 3 ઘાતનો કૌંસ બહાર 7 ઘાત છે બરાબર અહીં બીજા નંબરનો દાખલો છે 1/3 ની 3 ઘાત એના કૌંસ બહાર 7 ઘાત છે બરાબર તો આમાં કયો નિયમ વાપરીએ તો અહીં પહેલા સૌપ્રથમ આપણે a/b ની m ઘાત બરાબર લખી શકીએ a ની m ઘાત / b ની m ઘાત તો એ લીધે અહીં આપણે 1 ની 7 ઘાત / 3 ની 3 ઘાત ની 7 ઘાત બરાબર હવે 1 ની 7 ઘાત એટલે કે એનો જવાબ તો 1 જ થાય બરાબર 1 ની કોઈ પણ n ઘાત હોય એનો જવાબ તો 1 જ થાય યાદ રાખવાનું આ વસ્તુ તો અહીં 1 મૂકીએ એના બરાબર તો બરાબર હવે અહીં 3 ની 3 ઘાત એના ઘાતની ઘાત છે બરાબર 3 ની 3 ઘાતની ઘાત 7 છે બરાબર એટલે કે ઘાતની ઘાત સાથે ગુણાકાર થાય તો 3 ગુણ્યા 7 એટલે કે 1/3 ની 7 તરી 21 થશે બરાબર 3 ની 21 ઘાત થાય તો આ રીતે મિત્રો આપણે સાદુરૂપ આપી શકીએ